ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફિઝિક્સના આ ઓનલાઈન લેક્ચર્સની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચર્સની અંદર આપણે જે બેઝિક ડેફિનેશન્સ આ ચેપ્ટર વિશેની ભણ્યા હતા, કે જે મહત્વની હતી બહુ, જે હતું તરંગ અગ્રહ. હવે આ તરંગ અગ્રહ ભણી લીધા પછી હવે એનો ઉપયોગ કરીને આપણે એક નવો સિદ્ધાંત આપવાનો છે, જે ભાઈ હાઈગન્સે આપેલો હતો. તો હાઈગન્સનો સિદ્ધાંત ઓલરેડી મેં બોર્ડ ઉપર લખેલો છે, થોડોક લાંબો છે પણ યાદ રાખવો જરૂરી છે, કારણ કે બે માર્ક્સની અંદર આ પ્રશ્ન મોસ્ટ એમ્પી છે કે હાઈગન્સનો સિદ્ધાંત શું છે, સમજાવો. ઓકે, જોઈએ આપણે ભાઈ કે હાઈગન્સ ભાઈ શું કહેતા હતા. તો એ ભાઈ એમ કહે છે, કોઈ પણ તરંગ અગ્રહ, હવે કોઈ પણ તરંગ અગ્રહ એટલે શું એ તમને ખબર હોવી જોઈએ. તો આપણે લાસ્ટ લેક્ચર્સની અંદર ભણી ગયા કે તરંગ અગ્રહ એટલે શું, જેવા બધા એ સમાન ગળાની અંદર દોલનો ભરતા હતા અને એમાંથી જે કાલ્પનિક પૃષ્ઠ પસાર થતો હતો એને આપણે શું કહેતા હતા, તરંગ અગ્રહ. કોઈ પણ તરંગ અગ્રહ, આ તરંગ અગ્રહના પણ જુદા જુદા આકાર હતા, આપણે કાલ ભણ્યા હતા, નળાકાર હોય, વર્તુળ હોય, ગોળાકાર હોય કે પછી સમતલ હોય, રેડી, આવા કોઈ પણ આકારનો હોય તરંગ અગ્રહ, એ તરંગ અગ્રહ પરનો દરેક કણ કે બિંદુ, સપોઝ આપણે આપણે અહીંયા કંઈક એવું ભણીએ કે આ કોઈ એક ઉદગમ છે, આ ઉદગમ સોર્સ કે જેની અંદરથી લાઇટ બહાર આવે છે, રેડી, લાઈટ પ્રકાશ મતલબ તરંગો બહાર આવે છે એવું કહી શકીએ. શું છે તો કે ઉદગમ છે એની અંદરથી લાઈટ બહાર આવે છે. સપોઝ એની અંદરથી કોઈ એક સમયે ઉદ્ભવતું આવું તરંગ અથવા તો તરંગ અગ્રહ જેને કહી શકીએ આવી રીતે છે. ફરીથી કોઈ એક ઉદગમ છે, આ ઉદગમમાંથી એક પ્રકાશ બહાર આવે છે, રેડી, સપોઝ લેમ્પ છે એવું ધારી શકીએ આપણે. અહીંયાથી જે પ્રકાશ બહાર આવે છે એનો કોઈ એક તરંગ અગ્રહ આપણે દર્શાવેલું છે. હવે આ તરંગ અગ્રહ પરનો દરેક કણ કે પોઈન્ટ, આવો કે દરેક કણ અથવા તો બિંદુ, સપોઝ આપણે ચાર બિંદુ લઈ લઈએ, આ એક બે આ ત્રણ અને આ ચાર, હવે અસંખ્ય બિંદુઓ આની ઉપર આવેલા હોય છે, આપણને ખબર છે આ બધા જ બિંદુઓને જોડો ત્યારે રેખા બનતી હોય છે, એવી જ રીતે આની અંદર આવો અસંખ્ય બિંદુઓ આવેલા હોય છે પણ આપણે સમજવા માટે ખાલી કેટલા રાખીએ છે, ચાર. ફરીથી કોઈ પણ તરંગ અગ્રહ, કોઈ પણ મતલબ ગમે તે હોય ભાઈ તરંગ અગ્રહ, બધા જ તરંગ અગ્રહ માટે સિદ્ધાંત સાચું છે કે કોઈ પણ તરંગ અગ્રહ પરનો દરેક કણ કે બિંદુ સ્વયં સ્વતંત્ર, સ્વયં એટલે પોતે જાતે સ્વતંત્ર છે, એવી રીતે સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદગમ તરીકે વર્તે છે. હવે આ શબ્દ સમજો, જેવો પ્રાથમિક અને ગૌણ. પ્રાથમિક મતલબ કે જે એક ફંડામેન્ટલ મતલબ કે પહેલેથી જે આપેલો સોર્સ છે એ કયો છે, આપણે લાઈટ જ્યાં સોર્સ રહ્યો હતો આને આપણે કહીશું પ્રાથમિક ઉદગમ, કારણ કે આના પહેલાથી કે એની અંદર પ્રકાશ આવતો હતો નહીં, આમાંથી જ પ્રકાશ આવે છે. બીજી ભાષામાં કહીએ તો સૂર્ય જે છે આપણો પ્રાથમિક સોર્સ કહેવાય, કારણ કે બીજા પાસે ઊર્જા મેળવતો નથી, બધાને આપે છે, એટલે પ્રાથમિક સોર્સ. હવે શું થાય છે તો કે આ તરંગ અગ્રહ પરના બધા જે કણ છે ને એ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદગમ તરીકે, એનો મતલબ એમ કે આ ચારે ચાર જે મેં પોઈન્ટ દર્શાવ્યા છે એ ઉદગમ તરીકે જ ભરશે, એનો મતલબ એમ કે એમાંથી લાઇટ ઉત્પન્ન કરશે. પણ ઓલરેડી પ્રથમ તો આ હતું, એમાંથી તરંગ અગ્રહ આવ્યું, હવે તરંગ અગ્રહ પરનો દરેક કણ જે છે એ લાઇટ ઉત્પન્ન કરે છે, તો એનો મતલબ કહેવાય કે એને ગૌણ છે. કેવું કહેવાય એને, ગૌણ. ઓકે, ગૌણ ઉદગમ તરીકે વર્તે છે ને પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગોનું ઉત્સર્જન કરે છે, રેડી, શું કરે છે, ઉત્સર્જન કરે છે. ચાલો હવે જોવો જોઈએ આ ચારે ચાર કણ છે એમાંથી સપોઝ આના કારણે ઉત્સર્જન થઈને આવવા તરંગ ગોળાકાર ગોળ તરંગ નું ઉત્સર્જન કરે છે, બહાર તરફ એવો આખું ગોળાકાર સ્વરૂપે હોય છે પણ આપણે બહાર એની અંદર દર્શાવી શકતા નથી. એવી જ રીતે આમાંથી, એવી જ રીતે અહીંયાથી અને હવે ગોળાકાર તરંગ નું ઉત્સર્જન કરે છે. હવે શું હોય, એક વખત આપણે ગોળાકાર તરંગ ઉત્સર્જન થઈ ગયા તો અહીંયા ઉભા રહી જશે કે આગળ ગતિ કરશે, ના ઉભા નહીં રહીએ, શું થશે, આગળ ગતિ કરશે. જે આપણે કાલમાં વાત કરી હતી દોરીની અંદર તરંગ ઉત્પન્ન કરો આપણે કોઈ દિવસ ઉભા રહીએ નહીં, આગળના અંદર ગતિ કરે, એનો મતલબ એમ કે આગળના આગળ શું થશે, હવે ગતિ કરશે. પણ જો આ ગતિ કરશે એની દિશા ચારે બાજુ હશે તો એક સમય એવો આવશે આકૃતિને જો હું ફરીથી દરું થોડીક મોટી કરીને, તો હવે ત્યાં ચારે ચાર પોઈન્ટ જે છે ફરીથી અહીંયા દર્શાવી દઉં, આ એક આ બે આ ત્રણ અને આ ચાર. સપોઝ આના કારણે જે મળતું હતું એ ગોળાકાર ગોળ તરંગ આવું થઈ ગયું, આના લીધે કંઈક આવું થઈ ગયું, આ તરંગના લીધે કંઈક આવું થઈ ગયું, અને સેન્ટરમાં રાખવા આપણે પોઈન્ટ બદલાવી નાખીએ,
ઓકે અને આના કારણે શીખ્યો આ શરૂઆતમાં પેલા નાના નાના બધા સરગાળા હતા સમય ગયો એમનું થશે વધતો જ સંગે કાવી દીધી હવે તમને ખબર છે કે ભટક્યા એટલે શું થાય એકબીજાની અસર નાબૂદ કરે હવે એકબીજાની અસર નાબૂદ કરે હવે સર્કલમાં કામ જો હું તમે બે સર્કલ દોરો તો આવી રીતે કંઈક હોય આ સપોઝ એક સમય આવો થઈ જશે આ જે તરંગ છે આગળ વધશે આ આલી બાજુ આગળ વધશે સપોઝ આને નામ આપી દો આ એક આ બે તો આ એક નંબરનો છે આ બે નંબરનો છે ઓકે તો આવું થશે ત્યારે આ અસર અને આ આ બે શું થઈ જશે નાબૂદ થઈ જશે તો એના લીધે હવેનો આકાર કંઈક આવો હોય તો રેડી તો એવી જ રીતે આની અંદર પણ એવું જોવા મળશે કે જ્યારે તરંગો આગળ ગતિ કરશે ત્યારે એનો શેપ આવી રીતે થઈ જશે આખો આ જે છે એ ભાગ ખાલી આટલો રહેશે બાકી નાબૂદ થઈ જશે અહીંયાથી આ ભાગ આવી જશે અહીંયાથી આ ભાગ આવી જશે અહીંયાથી આ ભાગ આવી જશે તો આપણે અહીં આકૃતિને ફરીથી દોરી લઈએ તો હવે કંઈક આકૃતિ આપણને આવી મળશે કે બધા જે તરંગો જે છે વચ્ચેનો ભાગ શું થઈ ગયો દૂર તો આ જે સોર્સ છે એને જ આપણે એનલાર્જ કરીને બતાવીએ કંઈક આવું રેડી તો આગળ અને પાછળ બંને દિશાની અંદર કંઈક આવી રીતે તમને જોવા મળશે એવી જ રીતે અહીંયા રેડી અને આગળ જે છે આપણો સોર્સ આ જે છે એમને એમ છે આ થઈ ગઈ આપણી આકૃતિ તો અહીંયા સુધી હોય છે આપણે કે કોઈ પણ તરંગગ્ર પરનો દરેક કણ કે બિંદુ જે છે એ સ્વયં સ્વતંત્ર એવા ગોળ ઉદગમ તરીકે વર્તે છે અને પોતાનામાંથી ગોળાકાર ગોળ તરંગનું ઉત્સર્જન કરે છે ચાલો હવે શું કહે છે સૂક્ષ્મ સમયના અંતે થોડોક સમય ગયો આપણે જોઈ લીધો જેના કારણે કેવો બને છે ગોળાકાર તો સૂક્ષ્મ સમયના અંતે આ ગોળાકાર ગોળ તરંગોને સ્પર્શતો હવે જે ગોળાકાર ગોળ તરંગો છે એને સ્પર્શ તો એક કાલ્પનિક સમતલ આપણે બનાવીએ સપોઝ આવો રેડી તો આ જે કાલ્પનિક સમતલ છે એ નવા તરંગગ્રહનું સ્થાન આપે છે શરૂઆતમાં તરંગગ્રહ અહીંયા હતો હવે આ તરંગગ્રહ થઈ ગયો આ એવી જ રીતે પાછળ કરો આ ઓકે તમારે બરોબર રીતે આકૃતિ દોરવી એમ ગોળાકાર થાય એવી રીતે ઓકે નવા તરંગનું સ્થાન અને સ્વરૂપ આવે છે કેવું હશે ને કેવું દેખાતું હશે એનું સ્વરૂપ આપશે ઓકે તો હવે ક્વેશ્ચન એ છે કે આપણે જે લાઇટ કરીએ છીએ એની અંદર આવું શું પાછળ તરફ પણ આવા તરંગો આવતા હશે તો હાઇગન્સ ભાઈ કહેતો હતો કે જે આ તરંગ પ્રસરણ થાય છે આ તરંગ પ્રસરણની જે તીવ્રતા પણ યાદ રહે તો કેવા તરંગો ગૌણ તરંગો આ ગૌણ તરંગો પ્રાથમિકમાંથી આવતો એવા નહીં આ જે ગૌણ જે છે લાઇટ એની જે તીવ્રતા છે ગૌણ પ્રકાશની તીવ્રતા એ કેના સમપ્રમાણમાં હોય તો કે cos સ્ક્વેર થીટા બાય 2 ના સમપ્રમાણમાં હોય તમારા બુક્સ ની અંદર નહીં હોય પણ જોઈ લેજો ગૌણ પ્રકાશની તીવ્રતા જે છે એ કેના સમપ્રમાણમાં છે cos સ્ક્વેર થીટા બાય 2 ના સમપ્રમાણ થીટા મતલબ જે દિશામાં પ્રસરણ થાય છે એ દિશામાં હવે જોવો જે આ દિશામાં પ્રસરણ થાય છે અહીંયાથી લાઈટ ઉત્પન્ન થાય છે આ દિશામાં લાઈટ આવે છે અને એ જ દિશામાં પ્રસરણ થાય છે તો બંને વચ્ચે ખૂણો કેટલો બને 0 તો જો બંને વચ્ચેનો ખૂણો 0 હોય તો અહીં આપણે થીટા 0 મૂકીએ તો આવું કંઈક થાય cos સ્ક્વેર 0 ના છેદમાં 2 અને આ અંદર થાય cos સ્ક્વેર 0 અને cos સ્ક્વેર 0 મતલબ એની કિંમત થાય 1 1 નો વર્ગ થાય 1 ઓકે એનો મતલબ એમ કે જે આગળ તરફ પ્રસરણ પામે છે આગળ તરફ એની તીવ્રતા કેવી મળશે મહત્તમ કારણ કે આપણે એક જ દિશામાં જોયું હવે આની વાત કરી પાછળની દિશામાં આવે છે લાઇટ જે છે આ દિશામાં છે પ્રકાશ કઈ દિશામાં આવે પાછળની દિશામાં બંને વચ્ચે ખૂણો કેટલો બન્યો 0 નહીં બંનેની દિશા વિરુદ્ધ છે 180 તો આના માટે આપણે જોઈએ તો cos સ્ક્વેર 180 ના છેદમાં 2 આ સૂત્રમાં થીટા ને ડાયરેક્ટ કિંમત મૂકી દીધી તો 180 ભાગ્યા 2 કરો તો કેટલો જવાબ આવે 90 અને cos 90 ની કિંમત થાય છે 0 તો હાઈગન્સ એમ કીધું કે ભાઈ પાછળની દિશામાં જે પ્રકાશ આવે છે એની તીવ્રતા કેવી હોય છે 0 હોય છે જ્યારે આગળની દિશામાં હોય છે કેવી હોય છે મહત્તમ હોય છે હજી એક વસ્તુ યાદ રાખવા જેવી એ છે કે આ જે ગૌણ તરંગો જે નવો તરંગગ્રહ એવું એ નવા તરંગગ્રહનો ભાઈ તરંગ લંબાઈ એની આવૃત્તિ રેડી એ પણ મૂળ જે તરંગ હતો ને મૂળ તરંગગ્રહ એના જેટલું જ હોય આ બંનેમાં બદલી ન થાય બંને કેવું રહે સરખું જ રહે સાથે સાથે એની વેલોસિટી પણ હશે તો વેલોસિટી કેટલી હશે તો કે અહીંયાથી જે પહેલો તરંગગ્રહ આવતો હતો એ તરંગગ્રહ જેટલી જ બીજાની શું હોય વેલોસિટી તો આ તો હાઇગન્સનો સિદ્ધાંત આ હાઇગન્સના સિદ્ધાંતની મદદથી આપણે હજી પરાવર્તન અને વક્રીભવન ભણવાનું છે પરંતુ આપણે નેક્સ્ટ લેક્ચર્સની અંદર ભણશું
આશા રાખું છું કે આ લેક્ચર્સ તમને ભાઈ હાઈગન્સનો સિદ્ધાંત જે છે એ સમજાઈ ગયો હશે. ફરી મળીશું નવા વિડીયો લેક્ચર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.